બાકીના તમામ દિવસો દરમિયાન અન્ય વાહનોમાં આવતા ખેડૂતો માટે ફાળવવામાં આવતા અનેક લોકોએ તેનો વિરોધ કરેલો છે. અમરેલી જિલ્લાનું આ છે એપીએમસી સેન્ટર સાવરકુંડલા. સાવરકુંડલા એપીએમસી સેન્ટર દ્વારા ખેડૂતો જે ખેત જણસો લઈને એપીએમસીમાં વેચવા બળદગાડાઓ લઈને આવે તેને મનાઈ ફરમાવી અઠવાડિયામાં ફક્ત સોમવાર અને ગુરુવાર બે દિવસ બળદગાડાઓ સાથે એપીએમસીમાં પ્રવેશ આપવાના તાલિબાની નિર્ણયથી ખેડૂતો વ્યથિત થઈ ગયેલા છે. હાલ દિવાળીના દિવસો હોય ખેડૂતો પોતાની ખેત જણસો લઈ એપીએમસી ખાતે વેચવા આવતા હોય પણ એપીએમસી દ્વારા ટ્રેક્ટર ટ્રક મેટાડોર કે બોલેરો ગાડીઓમાં ખેત જણસો લાવવાની હોવાનો હુકમ કરતા ખેડૂતો નારાજ થયા છે અને એપીએમસી સત્તાધીશોના મનસ્વી તાલિબાની નિર્ણયથી ખેડૂતોમાં નારાજગી વ્યાપી ગયેલી છે. એ નિર્ણય તદ્દન ખોટો છે. રોજની માટે ખેડૂતને આવવું પડે. ખેડૂતની પરિસ્થિતિ શું છે ગામડેજન જોયું. અત્યારે રોજ દાળિયા માટેની જરૂર હોય, ખેડૂતને કાંઈ ખાતર પોતર લાવીને આથી લાવવાની રોજની માટે હરાજી થવી જોઈએ અને હંમેશા ગાડા માટે રોજ આવે. ખેડૂતની દશા તો તમે પહેલાં જુઓ શું પરિસ્થિતિ છે. નકરી ખુરશી ઉપર બેઠા બેઠા જ વાતો કરીએ કે આ નહીં આ નહીં, આ ધંધો કરવાનો બીજો ધંધો નથી કરવાનો, કંઈક ખેડૂતને જીવવા જાઓ, આમને મારી નાખોમાં તમારી સારું છે, તમારી સત્તા સારું છે, આવું કરો, ઓલો અમને ઓલો આમ એટલે વ્યવસ્થિત કરો ને ખેડૂત કાયમી માટે હંમેશાની માટે થવું જોઈએ, હજારી બળદગાડામાં જ આવવું જોઈએ. ખેડૂતોને અઠવાડિયે ફક્ત બે દિવસ એપીએમસીમાં બળદગાડામાં ખેત જણસો લઈ આવવાના નિર્ણયો ખુરશી પર બેઠેલા સહકારી પ્રતિનિધિઓ કરી રહ્યા છે. 15 મણ કપાસ લઈને 10-15 કિલોમીટરથી દૂર આવેલા ખેડૂતો જો સોમવાર કે ગુરુવાર સિવાયના વચ્ચેના કોઈપણ વારે આવી જાય તો ખેડૂતોની ખેત જણસો વેચવા દેવામાં આવતી નથી કે બળદગાડાઓને એપીએમસીમાં પ્રવેશ આપવામાં આવતો નથી. ખેડૂતો હેરાન પરેશાન થયેલા છે ત્યારે એપીએમસીના ખેડૂત વિરોધી તાલિબાની ફરમાનથી સાવરકુંડલા કિસાન સંઘ એપીએમસી સામે આવી આંદોલન કરવાના મૂળમાં આવી ગયેલું છે. એપીએમસીમાં દરરોજ બળદગાડાઓમાં ખેત જણસો સ્વીકારવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે. અમારો વિરોધ એ છે કે ભાઈ ખેડૂતોને યાર્ડવાળા લોકો એવું કહેવા માંગે છે કે તમે ગાડા બીજાના ભાડે લઈને આવો છો. હવે ખેડૂત કઈ એવો કોઈ નવરો નથી ભાડે કઈ ગાડું બાંધવા જાય હોય તો એકબીજાના વ્યવહારમાં ગાડા લઈને આવતા હોય ગમે એ રીતે. એ લોકોની પાસે માલ કેટલો હોય, એક ગાડી, બે ગાડી, ત્રણ ગાડી, બરોબર. તો છૂટક વસ્તુ માટે એ લોકો હું કઈ 500 રૂપિયા રાખીને વાહન ભાડું બાંધે કે અહીંયા લેવા માટે ગાડા ઉપર પેલા તો કોઈ યાર્ડમાં શેષ નથી. પેલી નુકસાની યાર્ડ ને એ છે કે ગાડાની શેષ લેવામાં આવતી નથી. જો એ વાહન લઈને આવે તો એક ગેટ ફી તરીકે 10 રૂપિયા ચૂકવવા પડે ખેડૂતે, બરોબર, કે વાહન માલિકે જે તે હોય. એટલે એ યાર્ડની આવક બંધ થાય. મેઇન આ બંધ કરવાનું નિર્ણય કારણ આ જ છે કે ભાઈ એ લોકોને એની આવક બંધ થઈ છે, ખેડૂતનું એ લોકોને જોવાનું જ નથી થતું. અમારી માંગણી એવી છે કે ભાઈ અઠવાડિયાના બધા વારની અંદર સૌથી પહેલા ગાડાની હરાજી ચાલુ થાય, પછી બીજા વાહનોનો વારો આવે. સાવરકુંડલા એપીએમસી જે બળદગાડાઓ સિવાયના વાહનો પર શેષના નામે વાહન દીઠ 10 રૂપિયા ઉઘરાવતી હોય છે પણ બળદગાડાઓ પર 10 રૂપિયા શેષ એપીએમસીને મળતી ન હોવાથી આ બળદગાડાઓ પર ખેત જણસો પર લાવવાની બ્રેક મારી હોવાનો આક્ષેપ કિસાન સંઘે કરેલો છે અને ખેડૂતોને હેરાન પરેશાન કરનારા તાલિબાની નિર્ણય સામે લડત કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો એપીએમસી દ્વારા બળદગાડાઓને અઠવાડિયામાં 2 જ વાર એપીએમસીમાં પ્રવેશ આપવાના નિર્ણયનો સ્વીકાર કરી બળદગાડાઓમાં ખેડૂતો સવારે આવી અને ખેત જણસો વેચી ચાલ્યા જાય છે જ્યારે અન્ય વાહનોમાં ખેત જણસો લઈને આવતા ખેડૂતો હેરાન થતા હોવાથી આ નિર્ણય ઘણા સમયથી હોવાનું એપીએમસીના સેક્રેટરી રાદડિયા જણાવી રહ્યા છે. ખેડૂતોના હિતાર્થે નિર્ણય હોવાનું જણાવી તાલિબાની નિર્ણય ચાલુ રાખવાની વાત દોહરાવેલી હતી. તમે જે વાત કરી છે તમારી વાત સાચી છે પણ ખેડૂતોના ન્યાયના હિતમાં અને ખેડૂતો બધા ખેડૂત કિસાન બધા હરખા જ હોવા જોઈએ અને બધાને હરખો ન્યાય મળી રહે. ગાડા છે એ લોકલ ખેડૂતના હોય છે અને એને 8 વાગે આવી અને 9 વાગે વ્યૂ જવું હોય એટલે એ બીજા ખેડૂતો કાલ બપોરના આવ્યા હોય એ લોકોને મોડું થાય એટલે અમે નિર્ણય કર્યો છે કે ભાઈ લોકલ જે માણસો હોય એ સવારમાં 8 વાગે ગાડા લઈને આવી જાય અને સોમ અને ગુરુ 2 દિવસ રાખે છે. વર્ષોથી અમારો આલ્યો આવે છે એમાં કાંઈ નવીન છે નહીં અને ખેડૂતોના હિત માટે અને ખેડૂતોને ન્યાય માટે અમે આ નિર્ણય કરેલો છે. પ્રથમ તો પહેલા ગાડા આવતા નથી, અમારી બજાર સમિતિમાં જ ગાડા આવે છે. બાકીના તો તમે ગમે એપીએમસીમાં જાઓ તો અને એલિમેન્ટ એડ્રેસ નાખેલા હોય એટલે માલકો પશુ પણ દાખલ થઈ શકતા નથી. એમ અમારે પહેલેથી અમે જે આ ખેડૂતોના માટેનો હિતકારી નિર્ણય છે એ ચાલુ રાખ્યો છે.